કોરોનાના દર્દીઓને દવા પૂરી પાડતી વખતે કેમિસ્ટને સંક્રમણનો ખતરો ભારોભાર હોય છે અને દેશભરમાં અત્યાર સુધીમાં 680 કેમિસ્ટે તો કોવિડ 19થી જીવ પણ ગુમાવ્યા છે. એવામાં હવે જો રસીકરણમાં તેમને અગ્રતા નહીં અપાય તો જાતે જ લોકડાઉન કરી દેશે તેવી ચીમકી કેમિસ્ટોએ આપી છે. રાજકોટમાં 1200 જેટલા મેડિકલ ધારકો આવેલા છે જેને વેક્સિનેશન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. અત્યાર સુધીમાં 100 થી 125 જેટલા મેડિકલ ધારકો તો કોરોના સંક્રમિત પણ થઈ ચૂક્યા છે અને ઘણાએ જીવ પણ ગુમાવ્યા છે. ત્યારે મેડિકલ ધારકોને પણ વેક્સિન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અન્યથા મેડિકલ ધારકો સ્વયંભૂ મેડિકલની દુકાનો બંધ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમારી ઘણા વખતથી છેલ્લા 1.5 વર્ષથી સરકાર પાસે ડિમાન્ડ છે કે અમને લોકોને ફ્રન્ટ વર્કર્સથી કોરોના વર્કર્સથી અમને લોકોને પ્રાયોરિટી બેઝ ઉપર વેક્સિન આપવી. તો સરકાર દ્વારા અમારી માન્ય અમારી માગણીને કોઈ ધ્યાન દેવામાં આવ્યું નથી. એટલે અમારી માતૃસંસ્થા ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ એસોસિએશન એવું એલાન આપેલું છે કે 940,000 મેમ્બર છે અમારા, તે બધા લોકડાઉનમાં ઉતરી પડશે જો સરકાર અમને ટૂંકા ગાળાની અંદર વેક્સિનેશનની વ્યવસ્થા નહીં કરી આપે તો. રાજકોટમાં 1200 મેડિકલ અંદાજે છે અત્યારે. હાલની પરિસ્થિતિમાં થોડાક દિવસો અમે વેઇટ કરશું, કારણ કે અત્યારે કોરોનાના પેશન્ટ જાજા છે, મ્યુકરમાઇસોસિસના પેશન્ટને ગામમાં જાજા છે, તેમની સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા પણ યોગ્ય નથી. એટલે ટૂંક સમયમાં અમારી માતૃસંસ્થા બારામાં નિર્ણય લેશે. કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટા ચાલુ છે, તે પછી આ નિર્ણય લઈ અને અમે લોકડાઉન તરફ જશું.